37 વર્ષ એટલે કે ઓલમોસ્ટ અઢી દાયકા સત્તા વિરુદ્ધ સંઘર્ષ કરી અને એક આક્રમક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. એટલે આક્રમક રીતે સત્તા પક્ષનો વિરોધ કરતા કે જનતાને પણ પાનો ચડી જતો, ભલે પછી એ વિરોધ કે આક્રમકતા ટીવી ડિબેટો પૂરતી સીમિત રહેતી. પણ ભાજપમાં ગયા પછી એ નેતાજી એકદમ મૌન બન્યા હતા અને ભાગ્યે જ કંઈ બોલતા જોવા મળ્યા હતા. હું વાત કરી રહી છું કોંગ્રેસના એ નેતા જયરાજસિંહ પરમાર વિશે. જયરાજસિંહ પરમાર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને હવે જયરાજસિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે ક્ષત્રિય સમાજનો જે રોષ ચાલી રહ્યો છે એ મુદ્દે. જયરાજસિંહ પરમાર કોંગ્રેસના વાચાળ, બુદ્ધિશાળી અને આક્રમક પ્રવક્તાની છાપ ધરાવતા હતા, પણ ભાજપમાં ગયા પછી ભાગ્યે જ બહુ જ જ્યારે પત્રકારો એમને સવાલો પૂછે ત્યારે ભાગ્યે જ જવાબો આપતા, પણ ફરી એકવાર એ ક્ષત્રિય આંદોલન મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં મતદાન આડે હવે બસ થોડાક જ દિવસો બાકી છે. બીજી બાજુ રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આવામાં ક્ષત્રિયોના વિરોધને ડામવા માટે ભારતીય જનતા પાર્ટીએ કવાયત હાથ ધરી છે, જે અંતર્ગત 28 એપ્રિલે ભાજપના ક્ષત્રિય નેતા પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને નમ્ર અપીલ કરતો પત્ર જાહેર કર્યો. તો ગઈકાલે દાતા અંબાજીમાં જયરાજસિંહ પરમારે સાબરકાંઠામાં રાજવી અને ક્ષત્રિયો સાથે સંમેલન યોજ્યું. આ પહેલીવાર બન્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિયો તરફી સંમેલન યોજ્યું છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોનું સંમેલન યોજ્યું છે. પણ એ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નેતાઓ. મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં જયરાજસિંહ પરમારે સાબરકાંઠાના અંબાજી દાતા વિસ્તારમાં સાબરકાંઠાના રાજવી સહિત 1000થી વધારે ક્ષત્રિયોનું સંમેલન યોજ્યું, જ્યાં જયરાજસિંહ પરમાર ક્ષત્રિય આંદોલન અને સંકલન સમિતિ પર પહેલીવાર ખુલીને બોલ્યા. એમણે સંકલન સમિતિના કેટલાક સભ્યો પર આક્ષેપો કર્યા અને એવું કહ્યું કે સંકલન સમિતિમાં ઘણા સારા લોકો પણ છે, જૂજ લોકો પોતાના સ્વાર્થ માટે અને એમાં પણ ભૂતકાળમાં લાભાર્થી રહ્યા હોય એવા વ્યક્તિ સ્વાર્થ માટે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જયરાજસિંહ પરમારે ક્ષત્રિયોને લઈને, ક્ષત્રિય આંદોલનને લઈને, ક્ષત્રિય સંકલન સમિતિ પર ખૂબ જ બધી પ્રતિક્રિયાઓ એમણે આપી છે. પ્રતિક્રિયાઓમાં એમણે એવું પણ કહ્યું કે જેટલા આંદોલન થયા એમાં નુકસાન એમના સમાજને જ થયું છે. ખાસ એમણે એવું પણ કહ્યું કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, આવી અઘરી સ્થિતિમાં અમારે રાજનીતિ કરવાની છે. ઇશારો કરું છું, સમજી જાઓ તો સારું. આ ઇશારો કોના તરફ હતો એ સમજવું પણ જરૂરી છે. અને એવું પણ કહ્યું કે 30-40 વર્ષની કે 25-30 વર્ષની મહેનત કરી અને ક્ષત્રિય સમાજમાંથી કોઈ આગેવાન બને એને તમે ભાજપૂત કહો એ બોલે નહીં એટલે, પણ સમય આવ્યા પછી આ જ લોકો કરગરશે. અત્યારે મોટી ફાંકા ફોજદારી કરે છે જે ક્યાંક ઘરમાં સંતાઈને સમાધાન ન કરી જાય એ જોજો. આવું એ સંમેલનની અંદર એ સંબોધન કરી રહ્યા હતા. એમનો ઇશારો કોના તરફ હતો એના વિશે વાત કરીશું, પણ પહેલા સાંભળી લો જયરાજસિંહ પરમારને કે શું કહી રહ્યા છે. મારા પ્રતાપતા અનેક રાજાઓ જોરદાર પરાક્રમી શૂરવીર હતા, પણ મારાણા એટલે પૂજાય છે. રાણાએ એક માટે રેવાની ધરતી માટે ક્યારેય સમાધાન નથી કર્યું, સમજો કે વાત કરું છું. એટલે આપણે વટ રાખવાનો, પણ મહારાણા પ્રતાપ જેવો વટ રાખવાનો, છત્રપતિ શિવાજી જેવો, મીરાબાઈ જેવો, પણ ગેરસમજો, રાજકીય રીતે થોડી સમજણમાં ફેર પડશે, તમારા આગેવાનોનો અપમાન થશે, એ અપમાન તમારા સુધી આવશે. લખી રાખજો મારા શબ્દો, જે દિવસે તમને કહો ક્ષત્રિય સમાજ એ બ્રહ્મ ક્ષત્રિય વૈશ અને શુદ્ર એ ક્ષત્રિય પોલિટિકલ પાવર છે, જેની પાસે રાજ કરવાની સત્તા છે. બ્રાહ્મણ હોય તેની પાસે જ્ઞાનની સત્તા છે, વણિક હોય તેની પાસે વિત્ત સત્તા છે, શુદ્ર હોય તેની બિચારા લેબર આવી પાવર એ પણ નહીં. આ આધુનિક જમાના તો પોલિટિકલ તમારી પાસે રાજકીય પાવર છે. આપણે કોળિયામાં છોકરો જન્મ સાહેબ એટલે અમારે તો રાષ્ટ્રપતિ થવા જ જન્મ, કોળિયામાં જન્મ એટલે રાષ્ટ્રપતિ, એ માનસિકતા. હા, એક છત્ર રીતે બીજું રહી ના શકે, એક મેનમાં બે તલવાર રહ્યા નહીં, એવી અઘરી સ્થિતિમાં અમારે નેતાગીરી કરવાની. એટલું આઈડીએ અમે લોકો તોય ફૂટે, ગાડી ઘરમાં લખો તોય ફૂટે. હાજુ ગુડભાઈ બોલો ખરા, લ્યા જમીન બે ગાજો બધા. એટલે કોઈ જાતની કોઈ વાત કરતા સાહેબ બોલવાના છે, વાત બહુ કરી શકાય,
સમજો, ઈશારો કરું છું, સમજી જાઓ, સમજી જાઓ તો સારું છે. અને જે નેતા હોય જે કેવું હોય એ કેજો. અને એક વાત યાદ રાખજો, 8 તારીખ પછી જે અત્યારે આક્ષેપો કરે છે ક્ષત્રિય સમાજના આગેવાનો 40-40, 50-50 વર્ષની પ્રતીક્ષા અને મહેનત પછી આગેવાન બન્યા છે, એમને તમે પાછો તો બોલે નહીં. એટલે પણ સમય આવ્યા પછી આજ લોકો તમને કહું ઘર ગણ છે, યાદ રાખજો. અત્યારે જે મોટી ફાકા ફોતારી કરે છે ને, એ ક્યાંક ઘરમાં શાંતિ સમાધાન કરી દે, જોજો, એટલે ઓળખજો, જે નેતાગીરી કરવા આવે ધ્યાન રાખજો. એ સુધી એક આપનો વાત ખાસ કહેવા માંગુ છું કે રૂપાલાજીએ જે વાત કરી એ તદંતર ખોટી હતી. સ્પષ્ટ રીતે તમામનો વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા આગેવાનો પણ સ્પષ્ટ રીતે માને છે કે એમની ભૂલ હતી. આદરણીય રૂપાલાજીએ પણ કહ્યું છે મારી ભૂલ હતી. પક્ષના વડા તરીકે પોતાની જવાબદારી સ્વીકારી અને સીઆર પાટીલ સાહેબે પણ કહ્યું છે કે મારી ભૂલ હતી. બીજા આગેવાનોના અનેક પ્લેટફોર્મ ઉપર આ વાત કરવામાં આવે છે. 16 તારીખ સુધી નોમિનેશન, 22 પછી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ સુધી તમામ આગેવાનો ચૂપ રહ્યા. પછી હવે જ્યારે આખા સમાજને ફક્ત ને ફક્ત રાજકીય સમીકરણો સાથે કેટલાક લોકો, આખો સમાજ નહીં, ક્ષત્રિય સમાજ, રાજ કરવાવાળો, ભૂતકાળમાં 500 વર્ષ આ દેશ પર રાજ કર્યું છે એ રાજ સમાજની સમજણ છે. રાજ કઈ રીતે કરી શકાય એની પણ સમજણ છે. એટલે જો કોઈ એવું મનમાં લાડવા વાળતા હોય કે આખા સમાજને ગેરમાર્ગે દોરી શકાય એવું નથી. પણ સમાજને ઘણી વખત ઉશ્કેરણીજનક વાતો કરી અને અત્યારે રાજકીય માહોલમાં, ચૂંટણીના માહોલમાં ઉશ્કેરણી જોડી વાતો કરી અને ક્ષુલ્લક લાભ કઈ રીતે લઈ શકાય એ વાત લઈને ઘણા બધા નીકળ્યા છે. તમામ સમાજના આગેવાનો ભાજપ સહિત, અમને તો ભાજપૂતો કયા છે તો પણ અમે બોલ્યા નથી. રાજપૂતો નહીં, ભાજપૂતો અમને વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે તો અમે સહન કર્યું છે. એવા આગેવાનોને કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી, સમાજમાં કોઈ યોગદાન નથી, પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. આજથી આની શરૂઆત કરી છે. એટલે માટે કહું છું, ક્ષત્રિય સમાજની સામે નહીં, ક્ષત્રિય સમાજને બતાવી દેવા માટે નહીં, ક્ષત્રિય સમાજની સાથે છીએ, એની લાગણી સાથે, માંગણી સાથે બધા જ. પણ હવે જ્યારે રાજકારણના મેદાનમાં, ચૂંટણીના મેદાનમાં જવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છે અને અપીલ પણ કરવાના છે. આજે બધા આગેવાનો બોલાવ્યા હતા, એમના મનની અંદર જે વાત હતી અમે સાંભળી છે, અમારી વાત પણ કરી છે. એક આગેવાનને બનાવવા માટે સમાજે 20-25 વર્ષના ભોગ પછી એક આગેવાન ઉત્પન્ન થતો હોય છે. આખા સમાજની માગણી હતી કે આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબને બોલાવો. અહીંયા એમની સમાધાન હતું, તમને કહું, આખા આ વિસ્તારની અંદર જે જરૂરિયાત છે પાયાની, આરોગ્યની સૌથી પહેલી જરૂરિયાત, સર્વિસ યુનિટમાં એનું સીએસસી, પીએસસી થી લઈને સેવાઓ. તો જયરાજસિંહ પરમારના નેતૃત્વમાં પહેલું ક્ષત્રિય સંમેલન યોજવામાં આવ્યું, જેમાં તેમણે કહ્યું કે રૂપાલાજીની વાત સદંતર ખોટી છે અને તમામ લોકોએ આ વાત સ્વીકારી છે કે એમણે જે ટિપ્પણી કરી એ ખોટી છે, એ ભૂલ જ હતી. રૂપાલાજીએ પણ માફી માંગી, સીઆર પાટીલે પણ માફી માંગી, પક્ષના તમામ હોદ્દેદારોએ જ્યાં જ્યાં વિરોધ થયો ત્યાં એ માફી માંગી રહ્યા છે. જયરાજસિંહ કહી રહ્યા છે કે ક્ષત્રિય આંદોલન જે ચાલી રહ્યું છે એમાં જે સંકલન સમિતિ છે એ સમાજને અમુક આગેવાનો એવા છે કે જે ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અને આંદોલન જે આખું ચાલી રહ્યું છે, જ્યારે જે કોઈ પણ આંદોલન થતું હોય એમાં મોટા પાયે સમાજને જ નુકસાન થતું હોય. સાથે એવું પણ કહ્યું કે તમે લોકોએ ભાજપૂતો કહીને અમારું અપમાન કર્યું છે પણ છતાંય અમે બોલ્યા નથી. ક્ષત્રિય સમાજનો આ ચહેરો આટલા સમય પછી હવે એમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આંદોલનને લઈને એમણે આ પોતાનું સ્ટેન્ડ છે એ ક્લિયર કર્યું છે. એવું પણ કહી રહ્યા છે કે અમે ક્ષત્રિયોના વિરોધમાં નથી, પરંતુ જે કંઈ પણ થઈ રહ્યું છે એનાથી નુકસાન સમાજને જ થશે. તમે આ મુદ્દે શું માનો છો કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર. આવી ગયો બેટા.
બેટા તારે આટલું મોડું થાય છે હમણાં? અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે, પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું. પણ સાંભળ, 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો. અરે આપણે વોટિંગ માટે જવાનું છે. અરે મમ્મી હું એક જ માણસ છું, કેટકેટલા પાત્રો ભજવું? ઘરમાં દીકરા અને પતિનું પાત્ર, ઓફિસમાં બોસનું પાત્ર, સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર, અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું. અરે બેટા, તું ખાલી આ 4 પાત્ર ભજવીને આટલો ફર્સ્ટ એડ થઈ ગયો? તો વિચાર તો કર, જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટકેટલા પાત્રો ભજવે છે, અને એ પણ 365 દિવસ 24 કલાક. અને હા, તારું આજે સ્ટાર્ટઅપ છે ને, આ વોટનો જ કમાલ છે. આવો એક કલાક એમના માટે કાઢીએ, જેમણે આપણા માટે કેટકેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા. ફરી એકવાર મોદી સરકાર. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.